चैप्टर नंबर दसमो काचू सरवाइव, बहुत सरल चैप्टर, नियम ध्यान रखो तो सरल में सरल चैप्टर नामा मूल तत्व दसमो। पर एक वस्तु है कि आगे लॉजिक आगना चैप्टर थोड़ा क्लियर होवा जोइए, छता हूँ प्रयत्न करीश कि तमने जो आगनों वधारे ख्याल ना हो तो पण काचू सरवाइव समझण पड़ी जाए अने तमने बधा एना उपर मेहनत करशो तो थई जशे। हवे काचू सरवाइव शू छे, कोईने ख्याल छे पहला काचू सरवाइव शू छे? नहीं तो काचू सरवाइव एटले खाताओनी उधार बाकी अने जमा बाकी दर्शावतु पत्रक। खाताओनी उधार बाकी अने जमा बाकी, तमने बधाने खबर छे अकाउंट में बे बाजू होय छे, बे साइड होय छे, उधार अने जमा, अने बहु बधा खाता होय छे, जेम के मिलकतोना खाता, आवकना खाता, खर्चना खाता, लेना देवा, घणा बधा ખાતાઓ નામના મૂળ તત્વમાં આવી જાય છે। તમે આમનોત કર્યા છો, આમનોતમાં ઘણા ખાતાઓનો ઉપયોગ કરો છો તો એક ખાતાઓમાંથી કઈ ખાતાઓની બાકી ઉધાર હોય, કયા ખાતાઓની બાકી જમા હોય, તો દરેક ખાતાની ઉધાર બાકી અને જમા બાકી દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું। એક માર્કની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાશે કાચું સરવૈયું એટલે શું, અને કાચું સરવૈયું શું છે શું નથી, તો કાચું સરવૈયું પત્રક છે, ખાતું નથી। શું છે આ? પત્રક। કાચું સરવૈયું એક પત્રક છે જેમાં દરેક ખાતાની ઉધાર બાકી અને જમા બાકી દર્શાવવામાં આવે છે। બોલો સમજણ પડી ગઈ બધાને? અત્યારે સાંભળતા તમે મોડે કરતા જાઓ કે શું કહું છું એના ઉપર મગજમાં રાખતા જાઓ તમે। આગળ વધીએ। હવે કાચા સરવૈયા કાચું સરવૈયું બે સ્વરૂપે બનાવી શકાય, બે સ્વરૂપે, એક પત્રકના સ્વરૂપમાં અને એક ખાતાના સ્વરૂપમાં। હવે સમજાવો, કાચા સરવૈયાના બે સ્વરૂપ છે, એક પત્રકનો સ્વરૂપ, કયો સ્વરૂપ બેટા? પત્રકનો। પત્રક એટલે તમે આમનો જ લખો છો, એનું ફોર્મેટ શું હોય છે? વિગત, ખાપા, ઉધાર, જમા, બધાને ખ્યાલ હશે એ પત્રકનો સ્વરૂપ છે, એને પત્રક કહેવાય। એટલે જ્યારે તમને પરીક્ષા પૂછે કે કાચું સરવૈયું પત્રકના સ્વરૂપમાં બનાવો તો તમારું ફોર્મેટ સેમ હોવો જોઈએ જે તમે શીખ્યા છો આમનોદમાં, ઉપર બે લાઈન અને આમ બે લાઈન, ખાપા નહીં બનાવો ચાલશે, ખાતા ભાઈ આમાં નહીં હશે ચાલશે, અને વિગત ઉધાર બાકી અને જમા બાકી, આ થયું તમારું પત્રકનું સ્વરૂપ। બોલ સમજી ગયા બેટા? અને બીજું છે ખાતાઓનું સ્વરૂપ। ખાતું કોને કહેવાય સમજાવો? ઉપર બે લાઈન, તમે રોકડ મેળ શીખ્યા, વચ્ચે એક લાઈન, પહેલા હંમેશા પછી લાઈન, કારણ કે ખાતું હોય ને ખાતું બે બાજુ વહેંચેલું હોય, ઉધાર બાજુ અને જમા બાજુ, તો પહેલા પછીની લાઈન પછી આ બાજુ રકમ અને આ બાજુ રકમ, ઉધાર બાકી રકમ જમા બાકી રકમ, સમજી ગયા બધા? કેટલા પ્રશ્નો તમે થિયરીના સમજાવી ગયો, તમને ખ્યાલ નહીં આવે એટલા પ્રશ્નો તમે સમજાયા। કાચું સરવૈયું એટલે શું, કાચું સરવૈયું શું છે અને શું નથી, કાચા સરવૈયાના કયા સ્વરૂપ હોય છે, સમજી રહ્યા છો બધા? કાચા સરવૈયાની બે રીતો છે,
હવે રીતની વાત કરું મેથડ્સ બે રીતથી કાચું સરયું બનાવે એક સરવાળાની રીત કઈ રીત સરવાળાની અને બીજું ખાતાની બાકી દર્શાવતી રીત ખાતાની બાકી દર્શાવતી બાકી એટલે ઉધાર બાકી અને અને આપણે જે કોર્સમાં છે જે કરીશું મેઇન જે પરીક્ષા પૂછાય ને એને કહેવાય ખાતાની બાકી દર્શાવતી રીત બોલ સમજી ગયા એક છે સરવાળાની રીત અને એક છે ખાતાની બાકી દર્શાવતી રીત તો જુઓ પ્રશ્ન નંબર 1 કાચું સરવૈયું એટલે શું પ્રશ્ન નંબર 2 કાચું સરવૈયું શું છે પ્રશ્ન નંબર 3 કાચા સરવાળાના સ્વરૂપ કેટલા છે ચોથો નંબર પ્રશ્ન કાચા સરવાળાની રીતો કઈ છે ચલાઈ ગયું હવે આ ચેપ્ટરમાં છે શું તમને સમજાવું તમને 15 થી 20 ખાતાઓના નામ આપેલા છે અને એ રકમો આપેલી હશે ખાતાઓના નામ અને એની રકમ આપેલી હશે અને જેને એકાઉન્ટ્સ નથી આવડતું એ રમશે અક્કડ બક્કડ બંબેબો અને બીજા જેને શીખવાનું છે એ નિયમ એપ્લાય કરશે શું છે તમને જેમ કે 15 રકમો આપી ધારો કે તમે કોઈ ખરીદી 20,000 તો તમને ખ્યાલ હોવો જોઈએ ખરીદી કઈ બાકીમાં હોય છે ઉધારમાં હોય છે કે જમામાં હોય છે કોને ખ્યાલ છે ખરીદી કઈ બાકીમાં હોય છે ઉધાર બાકી આટલું ચક્ર 10માં પહોંચ્યા એટલે ખ્યાલ હોવો જોઈએ ખરીદી ઉધાર બાકીમાં હોય તો બસ એ રાખવાનું ખરીદ ખાતું રકમ ઉધારમાં લખી દેવાનું બસ આમ નોંધ કરવાની છે હું કહું વેચાણ તો વેચાણ ખાતું રકમ જમામાં લખવાની હું કોઈ પણ ખર્ચ કહું પગાર તો ખર્ચાઓ ઉધાર થાય એટલે પગાર ખાતું રકમ ઉધારમાં લખવાનું બસ આમ ઉધાર જમામાં રકમો લખવાની છે અને જો ખાતાનો સ્વરૂપ કહું બનાવવા માટે તો જે ઉધાર થતું હોય એ આ બાજુ લખવાનું જે જમા થતું હોય એ આ બાજુ લખવાનું દેખાય છે બધું અન્ડરસ્ટુડ એટલે મહત્વનું શું થયું મહત્વનું એ થયું કે તમને આવી ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ઉધાર થાય અને કઈ વસ્તુ અને કરવાનું જોઈએ છે વ્યાખ્યા શું હતી ખાતાઓની ઉધાર બાકી અને જમા બાકી દર્શાવતું પત્રક તો આપણને ઉધાર અને જમા જ કરવાનું છે પણ આવડતું હોય એ નિયમ અનુસાર નિયમો ખ્યાલ ના હોય તો નિયમો લખાવું છું સમજાવું છું પ્લીઝ મહેરબાની કરીને બુદ્ધિ ચાલુ રાખજો તમને કઈ પણ વસ્તુની ભૂલ પડે નહીં તો હવે નિયમ શું લાગુ પડે છે જેને ઉધાર અને જમા સમજવું હોય એના માટે નિયમો શું લાગુ પડે છે નિયમો જે છે એ છે કે ગમે તે પ્રકારની મિલકત હોય અથવા લેણું હોય મિલકત લેણું એ હંમેશા ઉધાર બાકીમાં આવે હવે મિલકત તમને ખબર હશે જમીન મકાન યંત્ર વાહન બરાબર પાઘડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ રોકડ સિલક બેંક સિલક આ બધા મિલકતોના પ્રકાર છે લેણું લેણું એટલે લેણી હુંડી અને દેવાદારો લેણી હુંડી અને જો એ ગોખવાનું નહીં લેણી હુંડી એટલે લેણું છે દેવાદાર એટલે આપણે પૈસા લેવાનું દેવાદાર કોને કહેવાય આપણા ગ્રાહકને દેવાદાર કહેવાય તો ગ્રાહક પાસેથી આપણું શું હોય લેણું હોય પછી હું તમને કહું મળવાની બાકી આવક તો મળવાની બાકી આવક વિચારો શું છે આપણા માટે વિચાર તો ખબર પડશે કે મળવાનું બાકી છે એટલે આપણું લેણું છે તો જે પણ મિલકતો હોય અને લેણું હોય એ ઉધાર થાય સામે ઓપોઝિટ જે પણ જવાબદારી હોય અને દેવું દેવું અને જવાબદારી એ હંમેશા જમા થાય દેવું એટલે દેવી ઊંડી જેમ તમે કીધું લેણું એટલે લેણી ઊંડી દેવું એટલે લેવી ઊંડી લેણામાં બીજું શું આવ્યું દેવાદારો આવ્યો શું આવ્યો તો આમાં આવશે લેણદાર શબ્દો જુઓ લેણી ઊંડી દેવાદાર દેવી ઊંડી લેણદાર અને
જંગલીલુ મળવાની બાકી આવક વિચારો પોતાને બોલો મળવાની બાકી આવક શું છે લેવું છે તો ચૂકવવાનો બાકી ખર્ચ લેવું છે તમે પોતાથી પ્રશ્ન પૂછો ને જવાબ મળે છે કારણ કે ભગવાને બુદ્ધિ બધાને આપી છે બરાબર તો એ બધા લેડું અને દેવું થઈ ગયું હવે નિયમ નંબર ત્રણ કોઈ પણ ખર્ચ હોય અથવા કોઈ પણ નુકસાન હોય એ હંમેશા ઉધાર થાય હવે ખર્ચ અને નુકસાન હું તમને કહું આગથી નુકસાન અકસ્માતથી નુકસાન નુકસાન એટલે ઉધાર ખર્ચાઓ કયા કયા ખર્ચ ધંધામાં થાય છે ધંધામાં કયા કયા ખર્ચાઓ તમે ભણ્યા છે આગળ આથી આમાં કરો છો પગાર મજૂરી લારી ભાડું રેલવેનું વીમા પ્રીમિયમ જાહેરાત ખર્ચ ઘણા બધા આપેલ વટાવો વટાવો આપવો આપણા ગ્રાહકને બરાબર આ બધા ખર્ચાઓ છે અને નુકસાન મને કીધું ગાલખાદ ગાલખાદ એ આપણું નુકસાન છે ગાલખાદ એટલે શું એટલે શું આપણે ગ્રાહકને માલ વેચ્યો હોય ઉધાર ઉપર એટલે આપણે લેણું છે પણ એની આર્થિક સ્થિતિ નબળી પડતા એ આપણને પૈસા ન આપે તો એ આપણું થયું ગાલખાદ શું થયું તો નુકસાન થયું ને આપણું ઘસારો મિલકતનો ઉપયોગ કરવાથી ઘસારો શું છે મિલકતનો ઉપયોગ કરવાથી એની કિંમત ઘટે તમે કોઈ પણ મિલકત ખરીદો છો અને મિલકત પર મહિને છ મહિને પછી વેચો છો તો એના પૈસા પૂરા આવે કે ઓછા આવે કેમ ઘસાઈ ગઈ એનો ઉપયોગ થયો એટલે ઘસારો ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર આવક અને નફો જમા થાય જેમ કે મળેલ કમિશન મળેલ આપ મળેલ વટાવ વટાવ બે પ્રકારના છે આપેલ વટાવ મળેલ વટાવ વટાવ આપ્યો એટલે ખર્ચ વટાવ મળ્યો એટલે આવક વ્યાજ આપ્યું એટલે ખર્ચ વ્યાજ મળ્યું એટલે આવક ડિવિડન્ડ એ આપણી આવક છે જે આપણને કંપનીઓથી મળે છે જ્યાં આપણે શેરમાં રોકાણ કર્યું હોય શેરમાં રોકાણ કર્યું હોય તો આપણને એના ઉપર આવક પડે એને કહેવાય છે ડિવિડન્ડ આ છે અમુક નિયમો જેના ઉપર તમારો આખો ચેપ્ટર પતી જાય તો કઈ વસ્તુ ઉધાર થાય છે મિલકત લેણું ખર્ચ નુકસાન મિલકત લેણું ખર્ચ નુકસાન અને જમા થાય દેવું જવાબદારી આવક અને નફો આ કહે જમા હવે જેમ આ નિયમો ઉપર તમને હું અમુક વસ્તુઓ સમજાવું કઈ વસ્તુ ઉધાર થાય અને કઈ વસ્તુ જમા થાય તમારે યાદ અને ગોખવાનું નહીં ગોખશો તો પ્રોબ્લેમ નડશે આગળ ભવિષ્યમાં જો ઉધાર અને જમા જેટલું આવે એટલું તમને સમજાવું હવે ઉધાર કઈ કઈ વસ્તુ છે ખરીદી વેચાણ પરત એના પછી મેં તમને કીધું હવે મિલકતો તો મિલકતો કઈ હોય છે જમીન મકાન યંત્ર ફર્નિચર એના પછી રોકડ સિલક બેંક સિલક પાગડી અદ્રશ્ય મિલકત છે પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ લેણું લેણું એટલે બધા વારંવાર કીધું લેણી હુંડી દેવાદાર પર પડે છે ખર્ચાઓ જેમ કે પગાર વીમા પ્રીમિયમ લારી ભાડું લારી ભાડા પણ બે પ્રકારના હોય છે લારી ભાડા પણ બે હોય છે આવક માલ લારી ભાડું જાવક માલ લારી ભાડું
એક આવક માલ અને એક લાભાંશ એટલે એવું ને આવક માલ એટલે આવક થઈ ગયું લારી ભાડું આપણે ચૂકવવું જ પડે આવક માલ લારી ભાડું એક ખરીદીને લાગતો ખર્ચો છે જાવક માલ લારી ભાડું એ વેચાણને લાગતો ખર્ચો છે લારી ભાડું ચૂકવવાનું તો ખરીદીનો ખર્ચ એટલે લારી ભાડું આવક માલ લારી ભાડું અને વેચતી હવે આપણે ભાડું ચૂકવીએ તો એને કહેવાય જાવક માલ લારી ભાડું જાહેરાત ખર્ચ આપેલ વટાવ મજૂરી કરવેરા ટેક્સ એટલે જે આપણે કરવેરા વેચાણ વેરો વેરો એટલે શું વેરો એટલે ટેક્સ તો ટેક્સ આપણે ચૂકવીએ છીએ ક્યારે લઈએ છીએ આપણે ટેક્સ ફક્ત ચૂકવીએ છીએ આપણે તો કરવેરા બરાબર નુકસાનો જેમ કે ગાલખાદ આગથી નુકસાન ખર્ચમાં બીજું તમે કીધું ઘસારો જો અલગ અલગ વસ્તુઓ લખી હોય તમને અહીંયા જેવું તમે મિલકતો અને લેણું બતાવ્યું અહીંયા બધા ખર્ચાઓ બતાવ્યા નુકસાન પણ ઘણા જ છે પણ ખ્યાલ આવી જાય મેઇન ગાળખાટ છે આગથી નુકસાન છે અથવા અન્ય નુકસાન મિલકતમાં એક પેલું પણ છે રોકાણો આપણે કોઈ પણ જગ્યા પૈસા રોકીએ આપણા વાલીઓ આપણા બિઝનેસમેન એટલે ધંધાની વ્યક્તિ આપણે પૈસા રોકીએ તો એ રોકાણ ને બરાબર આપણે પૈસા રોકીએ તો આપણે રોકાણ થાય રોકાણ એટલે મિલકત શા માટે પૈસા રોકીએ છીએ સોનું ચાંદી શા માટે ખરીદીએ છીએ ભવિષ્ય માટે ને એ આપણું રોકાણ છે વેચાણ જમા થાય અચ્છા ઉધાર માં પછી પેલું પણ આવે લખી દેવાનું ઉપાડ ઉપાડ આવે છે ઉધાર થાય અંગત ઉપયોગ માટે પૈસા ઉપાડી ઉપાડ કહેવાય ઉપાડ ઉધાર થાય વેચાણ ખરીદ પરત મૂડી ફરી દેવાઓ દેવું એટલે જે ચૂકવાનું છે જેમ કે દેવી ઊંડી લેણેદારો લોન લોન પણ આપણો દેવું છે જે પૈસા આપણે આપણે પૂછીના પૈસા લીધા હોય તો એ ભવિષ્યમાં ચૂકવવાના છે એટલે લોન આપણું દેવું છે બરાબર છે બેટા એના પછી પ્રોવિડન્ટ ફંડ શું કીધું મેં પ્રોવિડન્ટ ફંડ આપણે આપણા કર્મચારીઓને આપણે આપણા કર્મચારીઓને ચૂકવવાનું હોય છે તો કર્મચારીને ચૂકવવાનું હોય પ્રોવિડન્ટ ફંડ એમાં રિટાયરમેન્ટ વખતે રિટાયરમેન્ટ વખતે જેમ તમે પેન્શન શબ્દ સાંભળ્યું છે ને બસ પેન્શન જેવું જ છે એ પ્રોવિડન્ટ ફંડ દર મહિનાની પગારમાંથી જે કર્મચારી હોય એને અમુક પૈસા કાપી લેવામાં આવે દર મહિને અને પછી માલિક જ્યારે પેલો કર્મચારી રિટાયર થાય તો એના કાપેલા પૈસા વત્તા પોતાના ફાળો વત્તા વ્યાજ બધું ઉમેરીને પછી પાછું આવે એને કહેવાય પ્રોવિડન્ટ ફંડ જે પેઢી માટે ધંધા માટે દેવું છે સમજ્યા લેણદારો દેવી ઊંડી આવકો ઘણી છે જેમ કે મળેલ વ્યાજ મળેલ દલાલી હવે એક તો કોમન સેન્સ છે કે મળેલ શબ્દ લખેલું હોય મળેલ એટલે આવક જ કહેવાય ને બીજું શું કહેવાય પણ એવા ઘણા શબ્દો નીકળશે મળેલ વ્યાજ મળેલ દલાલી મળેલ આડત મળેલ વટાવ એ તમે ટૂંકમાં સમજી જજો બરાબર બેટા એના પછી રોકાણો પર વ્યાજ કોનો વ્યાજ રોકાણો પર કોમન સેન્સ તમને મેં રોકાણ શું કીધું રોકાણ એટલે આપણે પૈસા રોકીએ જેમ તમે બેંકમાં એફડી કરો છો એફડી ખબર છે શું હોય છે એફડી ફિક્સ ડિપોઝિટ અમુક સમયગાળા માટે આપણે પૈસા બેંકમાં રોકી દઈએ તો પછી જ્યારે સમયગાળો પૂરો થાય તો વ્યાજ સહિત પૈસા પાછા આવે એટલે રોકાણો પર વ્યાજ આપણે શું છે આવક અને એટલું તો કોમન સેન્સ લગાવો કે રોકાણ કરીએ તો વ્યાજ આપીએ કે વ્યાજ લઈએ તમે લોન લો છો લોન આપણું લીધું એટલે એ મેં કીધું કે લોન આપણું દેવું છે ભવિષ્યમાં ચૂકવાનું છે લોનનો વ્યાજ તમે લો છો કે આપો છો
આપીએ છીએ ને એટલે ખર્ચ થયો તો લોન નો વ્યાજ એ આપણો ખર્ચો છે એટલે ખર્ચમાં લખવાનું ઉદાહરણ મળે વ્યાજ મળે દલાલી રોકાણો રોકાણો પર વ્યાજ અન્ય કોઈ પણ આવો સમજી ગયા તો ઘણી બધી વસ્તુ સમજાઈ આ નિયમો તમે લખાયા આ નિયમો છે આ બે રીત છે અને આ છે આપણો દાખલા કરવાની સ્વરૂપ આ પત્રકનો સ્વરૂપ અને આ ખાતાનો સ્વરૂપ સમજ્યા બધા વસ્તુને ઠીક છે તો આ લેક્ચરમાં આપણે આ બધું સમજ્યું જે તમને નોંધી લેવું ધ્યાનથી બરાબર અને પછી આપણે હવે દાખલા શરૂ કરીશું આ નિયમો ખ્યાલ છે દાખલા સોલ્વ કરવા બહુ સરળમાં સરળ બનશે